નમસ્કાર, CN24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું રિંકુ. સમાચાર પર નજર કરીએ તો યૌન શોષણ કેસમાં દોષિત ડેરા સચ્ચા સોદાના પ્રમુખ રામ રહીમ રોહતક જેલમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સીબીઆઈની વિશેષ અદાલતમાં ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને દોષી જાહેર કર્યા હતા, જ્યારે સજાનો ચુકાદો જાહેર થતા બાબા રડી પડ્યા હતા. હવે ગુરમીત રામ રહીમને જેલમાં સામાન્ય કેદીની જેમ જ કામ કરવું પડશે. યૌન શોષણના આરોપમાં દોષિત ઠરેલા ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. રોહતકની સુનરિયા જેલમાં બાબાને સુનાવણી હાથ ધરાઈ હતી. જગદીપસિંહને સુરક્ષાની વચ્ચે રોહતકમાં હેલિકોપ્ટર મારફતે લઈ જવામાં આવ્યા હતા. કોર્ટમાં બંને પક્ષો વચ્ચે 10 મિનિટ દલીલો ચાલી હતી. રામ રહીમના વકીલે બચાવમાં કહ્યું હતું કે રામ રહીમ સમાજ સેવી છે, એટલે તેને ઓછી સજા સંભળાવવામાં આવે એવી દલીલ કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ સીબીઆઈએ વધુમાં વધુ સજા સંભળાવવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે દલીલો સાંભળ્યા બાદ જજ જગદીપસિંહે બાબા રામ રહીમને 10 વર્ષની સજા સંભળાવી હતી. જ્યારે સજાની સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે બાબાના સમર્થકો ગાડીઓ સળગાવી હતી. કોર્ટમાં સજા સુનાવણી કાર્યવાહી દરમિયાન રામ રહીમ ભાવુક પણ થયા હતા, તેમજ બાબા રામ રહીમ પોક મૂકીને રડવા લાગ્યો હતો અને જમીન પર બેસી ગયો હતો. 1997 નંબરના કેદી રામ રહીમને આ સજા ઇન્ડિયન પિનલ કોડની ધારા હેઠળ સંભળાવવામાં આવી છે. હવે રામ રહીમને સામાન્ય કેદીની જેમ સફેદ કપડાં પહેરીને રહેવું પડશે. જેલ પરિસરના 10 કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ આવવા જવાની પરવાનગી આપવામાં આવી નહોતી. આ મામલે રોહતકમાં મોબાઈલ અને ઇન્ટરનેટ સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. બાબા રામ રહીમ પર સજાને પગલે રોહતકમાં ધારા 144 લગાવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. હળવદ નગરપાલિકાના અધિકારીઓને શહેરમાં ઠેર ઠેર ગંદકી અને બાગ બગીચાઓમાં ઢોરડા ખરતી પરેશાન લોકોની મુશ્કેલીઓમાં કોઈ રસ ન હોય તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. હળવદની જૂની મામલતદાર કચેરીમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલાથી ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે અને ગંદકીના ગંજમાં લોકો આધાર કાર્ડ કેમ કઢાવવું તેવા સવાલોમાં લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. અને એકબીજા સ્વાઇન ફ્લૂના કહેર અને બીજી બાજુ ગંદકી, આમ પ્રજાને તો છેવટે પારાવાર મુશ્કેલી જ વેઠવી પડે છે. તો સાથોસાથ ખુદ પાલિકા પ્રમુખના ઘરની સામે ભરાયેલા પાણી અને તેની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય વકર્યું છે. તો બીજી બાજુ રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધ્યો છે ત્યારે શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય વકર્યું છે. તેમાં ખાસ કરીને હળવદની જૂની મામલતદાર કચેરીના પટગાણમાં સહિત અંદર પણ કચરાના ઢગલા જોવા મળે છે અને પાલિકા પ્રમુખ ખોવાઈ ગયા હોય તેવા વેદક સવાલ લોકોમાં ઉઠવા પામ્યા છે. ખુદ તેમના રહેણાંક વિસ્તારમાં ભરાયેલા પાણી તેમજ તેમની સાઈડની ગંદકીના ઉપદ્રવ્યો જાણે દેખાતા ન હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હળવદ તાલુકા પ્રમુખે ચીફ ઓફિસર કડક કાર્યવાહી કરી સાફ સફાઈ કરાવે તેવી હળવદવાસીઓમાં માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, હળવદ. બનાસકાંઠામાં ફરી એકવાર રીંછનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. દાંતાના જોરપુર ગામે ખેડૂત પર રીંછે જીવલેણ હુમલો કરતા દાંતા પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. દાંતામાં રીંછ દેખાતા આવનાર ભાદરવીના મેળાને લઈને યાત્રિકોની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. દાંતાના જોરાપુરા ગામે આજે રીંછ ખેડૂતો પર હુમલો કરી ગંભીર ઇજાઓ કરી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ફરી એકવાર દાંતા પંથકમાં રીંછના હુમલાથી ભયનો માહોલ ઊભો થયો છે. જોરપુર ગામના હદસિંહ ચૌહાણ કે જેઓ આજે સવારે કુદરતી હાજતે ગયા હતા અને જ્યાં અચાનક રીંછના હુમલાનો ભોગ બન્યા હતા. જોકે ગંભીર હાલતમાં હદસિંહને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે, જ્યારે રીંછના હુમલાને લઈને ફોરેસ્ટ વિભાગ દોડતું થયું છે. ફોરેસ્ટ અને પોલીસની ટીમ રીંછને પકડવા કામે લાગી છે. સવારના અમારા બાપો જતા તારા ડબલે જવા અને મંદિર હતું ત્યાં કિંક દર્શને કરતા હું સોમવાર હતો કે આજ એટલે વહેલી સવારે 6 વાગે આ જતા હતા અને સ્વામીથી રીંછ આવ્યું બચ્ચોવાળું, એટલે એમના ઉપર અચાનક કુદરતી હુમલો કર્યો. તે એમને ખાસું વગાડ્યું છે. એ અત્યે ઘેર આવ્યું અને આજે થોડા ભોનમાં આવ્યા એટલે અને ઘેર આવી અને પછી અમે 108 બોલાવી અને અમે દોતા સિવિલમાં દાખલ થયા. તો અન્ના સાહેબને કીધું કે ભાઈ તમારે ગમે તો આગળ જવું પડશે, એટલે અમે પાછા 108 બોલાવી અને સ્વાસ્તિક હોસ્પિટલમાં અમે પાલનપુર દાખલ કર્યા છે.
અગાઉ પણ દાતા પંથકમાં ફોરેસ્ટ વિભાગની બેદરકારી એ ફોરેસ્ટ કર્મી સહિત રીંછના હુમલામાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે ગઈકાલે અમીરગઢના કેદારનાથ મંદિરમાં પણ રીંછ આવી જતા નાસભાગ મચી ગઈ હતી. જોકે નજીકમાં જ ભાદરવીનો મહામેળો આવી રહ્યો છે. લાખો યાત્રિકો દાતા પંથકમાંથી પસાર થશે ત્યારે રીંછના હુમલાને લઈને યાત્રિકોની સુરક્ષા અંગે પણ સવાલ ઉઠ્યા છે. ત્યારે અગાઉ પણ વન વિભાગ બેખબર હતું અને આજની ઘટનામાં વન વિભાગ બેખબર છે, ત્યારે યાત્રિકોની સુરક્ષાને લઈને તંત્ર દ્વારા રીંછને પકડવાની માંગણી ઉઠી છે. જોકે વધુ એકવાર દાંતામાં થયેલી ઘટનાના પુનરાવર્તનને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુનિલ પરમાર, CN24 ન્યૂઝ, પાલનપુર. આણંદ જિલ્લાના મેઘવા ગામે આડો સંબંધ ઇનકાર કરનાર પરિતાના 5 વર્ષના પુત્રનું અપહરણ તથા હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીને 8 દિવસ બાદ પોલીસે ઝડપી પાડ્યો છે. મેઘવા ગામના ભાથીજી ફળિયામાં રહેતા જય ચાવડાની નજીકમાં જ રહેતી એક 3 સંતાનોની માતા સાથે આડા સંબંધની માંગણી કરી હતી, પરંતુ પરિતાએ ના પાડતા તેણીને 5 વર્ષીય પુત્ર યુવરાજને રમાડવાના બહાને અપહરણ કરી લીધું હતું અને ફરાર થઈ ગયો હતો. મોડી રાત સુધી યુવરાજનો કોઈ પત્તો ના મળતા ભાલે જ પોલીસ અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે, જેમાં બીજા દિવસે બપોરના સુમારે ઉમરેઠ નજીક ગમનપુરા પાસે પસાર થતી કેનાલમાંથી યુવરાજની લાશ મળી આવી હતી, જેને લઈને પોલીસ હત્યાની કલમો ઉમેરો કરીને ફરાર થયેલ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે 11 ટીમોની તપાસ હાથ ધરી છે. આરોપી પહેલા પણ એક પરિણીતાને આડા સંબંધની ના પાડતા તેણીના 7 વર્ષીય પુત્રને ગામના તળાવમાં ડૂબાડીને હત્યા કરી નાખી હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસે મંદિરો, ધર્મશાળા, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ તપાસ હાથ ધરી છે. રાત્રે તકરીબન 9 વાગ્યાના આજુબાજુ ફરિયાદ લઈને આવ્યા આપણે પાસે કે મેઘવા ગામમાં થી એક બાળક જેની ઉંમર 5 વર્ષ છે એમનું અપહરણ એક જશભાઈ બલવંતભાઈ ચાવડાએ કરી અને લઈ ગયો છે. એ ફરિયાદ આપણે મળી અને એમાં આપણે આ પણ ધ્યાન પર આવ્યું કે આપણે એ જ ફરિયાદ આરોપીઓ અગાઉ પણ 2007માં પણ આ જ રીતે એક બાળકનું અપહરણ કરીને એની મોત નિપજાવી હતી. તો ફરીથી આ જ બનાવ બન્યો. એના કારણે આપણે પોલીસ તાત્કાલિક એની ગંભીરતા સમજીને જે તે વખતે જ ફરિયાદ દાખલ કરીને જુદી જુદી આપણે 10-12 ટીમો બનાવીને એની તપાસ ચાલુ કરી હતી. ગઈકાલે સવારે આપણે ઇન્ફોર્મેશન મળી કે એને કોઈ જગ્યાએ ધનસુરા તાલુકા નજીક માલપુર ચોકડી નજીક એને જોયા છે. તો પોલીસ નજીકમાં જ હતી, ટીમો ઓલરેડી ત્યાં સર્ચમાં હતી, તો એને તાત્કાલિક ત્યાં પહોંચીને પકડી પાડ્યો. અપહરણ બાદ હત્યા કરનાર આરોપી વિશે પોલીસને હકીકત મળી છે કે આરોપી પગપાળા અંબાજી જતો એક સંઘની સાથે જોડાઈ ગયો હતો અને હાલમાં જ ધનસુરાની આસપાસ આ સંઘ પસાર થઈ રહ્યો છે, જેથી LCB અને ભાલેજ પોલીસની ટીમો ધનસુરા પહોંચી ગઈ છે અને ચોકડી પાસે આવેલ એક ખેતરમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તેની વિસ્તૃત પૂછપરછ કરાઈ હતી, જે દરમિયાન કેટલીક સ્ફોટક વિગતો પ્રકાશમાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. અલી સૈયદ, CN24 ન્યૂઝ, સાણંદ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ધોળા દિવસે ગઠિયો ગાડીમાંથી 3,90,000 રૂપિયા લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે, ત્યારે આ બાબતે ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે. ધાનેરા તાલુકાના વાલેર ગામે રહેતા રોમા રબારીને ધાનેરાની બેંકમાંથી પાક ધિરાણ ઉપાડી રૂપિયા 3,90,000 લઈ પોતાની ગાડીમાં મૂકી ધાનેરા ડીસા રોડ પર એકલા મેડિકલ પાસે બેઠા હતા. તે સમયે કોઈ અજાણ્યા ઈસમ આવી ગાડીમાં પડેલી પૈસાની થેલી લઈ છૂમંતર થઈ જતા લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે, ત્યારે આ બાબત ધાનેરા પોલીસને જાણ થતા ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે અને આ બાબતે ભોગ બનનારને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મારા ખેતરમાં બોર બની રહ્યું છે, તે માટે મેં પાક ધિરાણ ઉપાડીને બોરના પૈસા ભરવા માટે આ પૈસા લાવ્યો હતો અને કોઈ અજાણ્યા ઈસમે આ પૈસા લઈ ફરાર થઈ ગયો છે. ધાનેરામાં ધોળા દિવસે કોઈ અજાણ્યો ઈસમ રૂપિયા 3,90,000 લઈ ફરાર થઈ જતા લોકોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે, પરંતુ સત્ય શું છે તેનો તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે. સુરેશ ગલચર, CN24 ન્યૂઝ, બનાસકાંઠા.
સમાચારોમાં સમય થયો છે એક વિરામનો, લઈએ એક વિરામ. બોલિવૂડ અને ટેલિવૂડના કલાકારો સાથે જોડાયેલી અવનવી અને ચટપટી ખબર તેમજ નવી આવનારી ફિલ્મ અને સિરિયલોને લગતી ખબર જાણવા આપ તૈયાર છો ને, તો જોતા રહો અમારો ખાસ કાર્યક્રમ બિંદાસ બોલિવૂડ માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ તો રોટરી અને ઇન્ટરનેટ તથા ઇનરવિલ ક્લબ ઓફ હળવદ દ્વારા સ્વાઇન ફ્લૂ જેવા વિવિધ રોગચાળા સામે રક્ષણ આપતા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ 700 લોકોએ લીધો હતો. ગુજરાતમાં બધી જગ્યાએ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂ જેવા પ્રાણઘાતક રોગે અસંખ્ય લોકોના જીવ લીધા છે, જે બધા માટે ખૂબ જ ડર અને ચિંતાની બાબત છે. ત્યારે ગામે ગામ અને ગલીઓમાં આયુર્વેદિક ઉકાળા પીવડાવવાના સ્ટોલ ખુલ્યા છે. રોટરીએ પણ ઉમા સોસાયટીમાં અને રુદ્ર ટાઉનશીપ ખાતે આજુબાજુની બધી જ સોસાયટીને ઉકાળાનો લાભ મળે તેવા હેતુથી સરકારી આયુર્વેદિક દવાખાનાના સહયોગથી આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો, જેમાં 700 લોકોએ તેનો લાભ લીધો હતો. ઉપેન્દ્ર પરમાર, CN24 ન્યૂઝ, હળવદ. અમદાવાદના ભાટ ગામ નજીક આવેલી સાબરમતી નદીમાં નાહવા પડેલ 6 યુવાનમાંથી 2 યુવાન ડૂબી જવાથી મોત નિપજ્યા છે. ડભોઈ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી કારણ જાણવાની તપાસ હાથ ધરી છે. જુંડાલ ગામે રહેતા અને પંચાયતમાં સેવક તરીકે નોકરી કરતા દીપકજી વેલાજી વાઘેલા તથા તેમનો મિત્ર મેહુલજી વિક્રમજી ઠાકોર અને 4 મિત્રો સાથે ભાટ ટોલ ટેક્સ પાસે સાબરમતી નદીમાં નાહવા પડ્યા હતા. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી દીપકજી તથા મેહુલજી જુદી જુદી જગ્યાએથી તણાઈને ડૂબવા લાગ્યા હતા. ત્યારે આસપાસના લોકો દ્વારા તેમને બચાવવાનો પ્રયાસ કરાયો હતો. પાણીમાંથી કાઢીને તાત્કાલિક ગાંધીનગર તથા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વધુ પડતું પાણી પી જવાથી તેમનું મૃત્યુ થયું હતું. ઇન્ફોસિટી પોલીસના જાણ થતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ નર્મદા કેનાલમાં એક રિક્ષા ચાલકે કૂદવાની આશંકાથી બહિયલના તરવૈયાઓ બોલાવીને શોધખોળ શરૂ કરાવતા રવિવારે યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો હતો. ડભોડા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પોલીસ ચોકી અને સીસીટીવી કેમેરાનું લોકાર્પણ સાથે 4 વર્ષથી સેવા આપતા DYSP BC વાઘેલાનો વિદાય સમારંભનું આયોજન કરાયું હતું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે જૂનાગઢ જિલ્લાના SPના હસ્તે શહેરના કામનાથ રોડ પાસે પોલીસ ચોકીનું ઉદઘાટન તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ તંત્ર અને લોકફાળાથી શહેરભરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ માંગરોળમાં છેલ્લા 4 વર્ષથી DYSP તરીકે સેવા આપી રહેલ BC વાઘેલાની બદલી થતાં તેમની વિદાય સમારોહનું પણ આયોજન કરાયું હતું, જેમાં માંગરોળના તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો, તાલુકાભરની તમામ નાની મોટી સંસ્થાઓ, વેપારી મંડળ સહિત તમામ લોકોએ વાઘેલાની કામગીરીને બિરદાવી હતી. વક્તાઓ દ્વારા તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી અને માંગરોળના તમામ ધર્મની એકતાની ઝાંખી કરાવી હતી. વાઘેલા સાહેબની ગાડીને અનોખું રીતે શણગારી તેમાં રસ્સો બાંધીને આગેવાની અને યુવાનો દ્વારા રસ્સો ખેંચી તેમને અનોખી રીતે વિદાય કરવામાં આવી હતી. આ તમામ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા માંગરોળ વહીવટતંત્ર, પોલીસ તંત્ર, પત્રકાર સંઘ સહિત તમામ લોકોએ જહેમત ઉઠાવી હતી. કાશીબ શર્મા, CN24 ન્યૂઝ, માંગરોળ. વિરમગામ શહેરમાં લોહાણા યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં બાલ મંદિરથી શરૂ કરીને MBBS, CA, MCA જેવા ડિગ્રી મેળવનાર સર્વેને ઇનામ વિતરણ કરાયું હતું. લોહાણા યુવક મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ
લોહાણા મહાજનની વાડી ખાતે લોહાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા, જેમાં બાલમંદિરથી શરૂ કરીને MBBS, CA, MCA જેવી ડિગ્રી મેળવનાર સર્વને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના તમામ જ્ઞાતિજન હાજર રહ્યા હતા. ગુરુકુળના મહંત સ્વામી ઉપસ્થિત રહીને આશીર્વચન આપ્યા હતા. લોહાણા મહાજન વિરમગામ શહેરના પ્રમુખ પ્રભુભાઈ ઠક્કર વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વાતો કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવક મંડળના પ્રમુખે જહેમત ઉઠાવી હતી તેમજ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. પિયુષ ગજ્જર, CN24 ન્યૂઝ, વિરમગામ. અમદાવાદ જિલ્લાના ઓટો હબ તરીકે ગણાતું વિઠલાપુર ખાતે યુવાનોને રોજગારીને લઈને રાજપૂત અધિકારીનું વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો સહિત આગેવાનોએ હાજરી આપી હતી. અમદાવાદ જિલ્લાના વિરમગામ માંડલના વિઠ્ઠલપુરા અને હાંસલપુરા ખાતે મારુતિ અને હોન્ડાની વિવિધ કંપનીઓ આવેલી છે, ત્યારે આ કંપનીઓમાંના સ્થાનિક યુવાનોને રોજગારી માટે નોકરી લેવામાં આવતા નથી. માંડલ તાલુકામાં રાજપૂત અધિકાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે ઘણા વર્ષોથી આ તાલુકામાં દેખીએ છીએ કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાછળ સિંહ નામ લખેલું હોય એટલે આ લોકો લેતા નથી. અમારા સમાજના લોકોને, બીજા સમાજના લોકોને પણ લેતા નથી અને બહારના લોકોને લેવામાં આવે છે. અને અમારા સમાજની સ્થિતિની વાત કરીએ તો આજે તમામ ગામડાઓમાં જે વર્ષો પહેલાં સ્થિતિ હતી અમારા સમાજની, એ સ્થિતિ હજુ યથાવત છે. અને બહારથી આવેલા લોકો બે બે માળના બંગલા બાંધીને રહે છે અને અમારા સમાજનું એ જ ઘર હતું, એનું એ જ ઘર છે. એટલે આજે અમે અધિકાર સભાનું આયોજન કરીને હુંકાર કરી રહ્યા છીએ કંપનીઓના માલિકો સામે કે તાત્કાલિક ધોરણે તમે તમારું વર્ણ બદલો અને અમારા સમાજના અને તમામ લોકોના યુવાનોને નોકરી પર લેવાનું ચાલુ કરો, સરકારી રેટ આપવાનું ચાલુ કરો અને વર્ષોથી કામ કરતા યુવાનોને કાયમી કરવાનું ચાલુ કરો અને મેડિકલ સુવિધા હોય કે તમામ સુવિધા આપવાનું ચાલુ કરો, નહીં તો તમારે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. આખા ગુજરાત રાજ્યમાં આ લડત ચાલુ છે. આ લડતના તબક્કાવાર આજે અમે આવી પહોંચ્યા છે. ત્યારબાદ અમે દહેજ ભરૂચ પણ જવાના છે. એટલે તમામ જગ્યાએ સભાઓ થવાની છે અને છેલ્લી સભા અમદાવાદને ગાંધીનગર કરીશું અને સરકારને પણ ચીમકી આપીશું કે અમારા સમાજ જોડે ન્યાય નહીં થાય તો પરિણામ તમારે આગામી સમયમાં ભોગવવું પડશે. આપ જાણો છો એ પ્રમાણે વિઠલાપુર ખાતે આજે 84 વિભાગ રાજપૂત સમાજ અને યુવક મંડળ દ્વારા અહીંયા જે કંપનીઓ સ્થાપવામાં આવી છે એ કંપનીઓમાં સમાજના યુવાનોને અને સ્થાનિક કક્ષાએ જે વસતા હોય એ સમાજના યુવાનોને જે ક્વોલિફાઈડ છે એ લોકોને ગુજરાતી તરીકે આ વિસ્તારના રહીશ તરીકે આ વિસ્તારમાં જેમને પોતાની જમીનો પોતાની મિલકતોનો ભોગ આપ્યો છે એવા યુવાનોને તમામ કંપનીઓ નોકરીમાં પ્રાયોરિટી આપે એની જાગૃતિ લાવવા માટે આજે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાઈ ભગીરથસિંહ ઉર્ફે લખન દરબાર સમગ્ર ગુજરાતમાં આ ચળવળને ચલાવી રહ્યા છે, એના ભાગરૂપે આજે આ વિઠલાપુર અને ચુવાડ પંથકનો વિસ્તાર લેવામાં આવ્યો છે. એમાં સમાજના અગ્રણી આગેવાનો, વડીલો, યુવાનો પણ જોડાયા છે. અને અમારો પહેલો એપ્રોચ યુવાનોના બાયોડાટા સાથે અહીંયા ચુવાડ રાજપૂત સમાજની સંકલન સમિતિ જે મંડળ દ્વારા બનાવવામાં આવશે એ સંકલન સમિતિ યુવાનોના ક્વોલિફિકેશનના બાયોડેટા સાથે અહીંયા જે કંપનીઓ કાર્યરત છે એના SRD અને માલિકોને મળશે, વાટાઘાટો કરશે અને એમાં જો સફળતા નહીં મળે તો પછી અહીંયા એક મોટી રેલીનું આયોજન કરવામાં આવશે અને એનાથી જે ઘર્ષણ ઊભું થાય સ્થાનિક કક્ષાએ એના માટે એ કંપનીના માલિકો અને સરકાર જવાબદાર રહેશે, એ ઉદ્દેશથી આજની આ સભાનું આયોજન. ઉપરાંત રાજપૂત સમાજ યુવાનોમાં રોજગારી માટે રાજપૂત આયોગ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ વિશાળ રાજપૂત અધિકાર સંમેલનના કટોસણ સ્ટેજના ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ, ગુજરાત રાજપૂત આયોગ સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. પિયુષ ગજ્જર, CN24 ન્યૂઝ, વિરમગામ. તો અત્યારના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.